નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડ ની પરીક્ષાઓ એકદમ નજીક આવી રહી છે અને સૌથી વધારે એક તકલીફ પડતી હોય ને અંગ્રેજી ભાષામાં એક ટોપિક જેનું નામ છે શોર્ટ નોટ ભાઈ શોર્ટ નોટ છે દસમા ધોરણમાં બારમા ધોરણમાં કોમર્સ હોય કે પછી સાયન્સ હોય અલગ અલગ પૂછાઈશ પણ આપણે દસમા ધોરણ ની વાત કરીએ તો ત્રણ માર્ક ની પૂછાઈશ રોકડા ત્રણ માર્ક કેવાય ભાઈ જેને ને ઉપર જવું છે માર્કસ માં અને બધા સાહેબ અંગ્રેજી વિશે ને ઉપર થોડા આરામથી આવે સાહેબ ને ઉપર આરામથી આવે ફક્ત આ શોર્ટ નોટ છે ને અમુક જે મોસ્ટ શોર્ટ નોટ હોય ને એ જ કરવાની હોય બધી ગોખવા પાકી કરવા ન બેસવાની હોય એ જે કઈ કઈ કરવી શોર્ટ નોટ એનું લિસ્ટ હું તમને આપી દઈશ કે આ વર્ષે કઈ કઈ શોર્ટ નોટ છે એ કરવાની દસમા વાળાને બારમા વડા બંને આપી દઈશ

શોર્ટ નોટ છે એને વાંચવાની શરૂઆત કેમ કરાય કે જેથી કરી અને આપણને એ સરળતાથી યાદ રહી જાય એ આપણે આજના આ લેક્ચરમાં જોવાનું છે તૈયાર છો બધે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણી 10મા ધોરણ ને 12મા ધોરણના તમામ વિડીયો જોવા માટે આપણી બીજી ચેનલ છે વિજય નાકિયા 2.0 એમને સબસ્ક્રાઇબ કરી દો એટલે ત્યાં તમને દસમાનો બારમાના કોર્સના વિડીયો જોવા મળશે ફ્રી ઓફ કોસ્ટમાં બરાબર છે શરૂઆત કરીએ તમે તૈયાર હોય લાઈક બટન દબાવી દો એટલે તરત જ આપણે શરૂઆત કરી દઈએ આજનો આપણો ટોપિક છે કોઈ પણ શોર્ટ નોટ યાદ રાખવાની સરળ ટ્રીક શોર્ટ નોટમાં એક પણ માર્ક કપાશે નહીં એવા આ વિડીયો જોઈ લીધા પછી એક શોર્ટ નોટનું ઉદાહરણ આપીને હું તમને સમજાવીશ પરંતુ એની પહેલા અમુક જે છે એ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે એ કયા મુદ્દાઓ આ ભાઈ ભાઈ કહે વતી હું કહીશ કે કોઈ પણ શોર્ટ નોટ ના શોર્ટ નોટ યાદ રાખવા માટે નીચેના મુદ્દા રાખવાના જો જ્યારે તમે શોર્ટ નોટ ની તૈયારી કરવા બેસો છો ને એટલે સૌ પ્રથમ પેલો મુદ્દો શું કરવાનો કે શોર્ટનોટ જે પણ કઈ તમારે પાકી કરવી છે ને એનું પેલા ગુજરાતીની સ્ટોરી તમને ખબર હોય છે ભાઈ શું કેવા માગે છે એમના ગુજરાતી વગર તમે એમના ધાબેડવા માંડશો ને ઈ ગોખું કહેવાય અને ગોખેલું પરીક્ષામાં યાદ આવ્યું તો આખી આવી જાય અને ન આવે તો 0% ઓ બે હા ઉડી જાય એટલે કોઈ દિવસ ગોખવાની નહીં કેમ પાકી કરવી નહીં હમણે ટ્રીક કહીશ તમે શોર્ટ નોટ ના મુદ્દાને ધ્યાનથી વાંચો ઉપર આપ્યા હોય મુદ્દા ક્વેશ્ચન ના ફોર્મ માં આવે આપે છે એટલે મુદ્દા જોવાના એના એના ક્વેશ્ચન ના આન્સર મંડો દેવા એટલે એમ નામ શોર્ટ નોટ થઈ જાય પણ એવું ફરજિયાત હતી કે જવાબ તમારે આપવા છે એક એક પછી મુદ્દો પાકો કરો તમને અહીંયા મુદ્દા પણ તમારે કોઈ દિવસ પરીક્ષામાં મુદ્દા વાઇઝ નોટ લખવાની ન હોય અંગ્રેજી ભાષામાં એક પણ એવો ટોપિક નથી એસે હોય ઇમેલ હોય પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય શોર્ટ નોટ હોય આવા બધા જે મુદ્દા છે પછી ડેટા ટ્રાન્સફોર્મેશન હોય કોઈ પણ હોય એ કોઈ પણ ટોપિકમાં ક્યાંય તમારે મુદ્દો પાડીને લખવાના જ જ હોય હોય લખવાનું ભાઈ આ સમાજ વિજ્ઞાન ટેકનોલોજી નથી મુદ્દા પાડીને આમાં નહીં ચાલે બધું પેરેગ્રાફમાં જ લખવાનું મેં અહીંયા તમને સમજાવવા માટે મુદ્દા પાડીને સમજાવ્યું છે એ તો તમને સમજાઈ જાય અને તમારે એવી રીતના પાડી લેવાનું મુદ્દા પછી યાદ રાખવાની શોર્ટ નોટ એ હમણાં કહીશ સતત રિવિઝન કરવાનું ભાઈ એક વખત શોર્ટ નોટ આપણે પાકી થઈ ગયા એનો મતલબ એવો કે હવે તો રાજા થઈ ગયા હવે આ પરીક્ષામાં પૂછી લેવું લખી નાખ એવા ગોમાં રહેવાનું જ નહીં ભાઈ એવા ગોમાં રહેવાનું નહીં કાલ હવાર ભૂલાઈ જાય જ્યાં સુધી રિવિઝન નહીં કરો ત્યાં સુધી એના પછી વાંચીને યાદ ન રહે તો લખીને પાકી કરવી એમાંનો હું એક વિદ્યાર્થી જ્યારે હું હતો ને દસમા મધોરણમાં વેન આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ ટેન્થ વેન આઈ વોઝ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ત્યારે હું કોઈ દિવ મને આમ યાદ જ ન રહેતો સ્વામી વિવેકાનંદનો એક ગુણ મારાનું એ વા વાંચવા લગતો બાકી ગણાય છે હંમેશા છે ને આપણે લખી લખીને જ પાક્કું કર્યું લખી લખીને જ પાક્કો કર્યું લખીને જેટલું યાદ રહે ને એ તમને સ્પેલિંગ મેં કોઈ દિવસ ભૂલ નહીં પડે મારી એક જ સલાહ છે કદાચ તમને વાંચીને યાદ રહે છે તો એક બે વખત તો લખી જ લેવી એટલે જિંદગી ભૂલાશે નહીં યાદ રહી જાય પછી સેલ્ફ ટેસ્ટ લ્યો ભાઈ સેલ્ફ ટેસ્ટ એટલે બુક પર બંધ કરી દેવાનું અને ટેસ્ટ આપી દેવાનું એના પછી બે ચાર કલાક થાય પાંચ છ કલાક થાય બીજા દિવસે એ શોર્ટ નોટ ને વાંચ્યા વગર ટેસ્ટ આપો કેટલીક યાદ રહીશ ભાઈ એ જો ત્યારે એક બે દિવસ પછી આવડી ગઈ ને વાંચ્યા વગર એનો મતલબ શોર્ટ નોટ આવડી ગઈ સમજી ગયા એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનો હવે એક શોર્ટ નોટ ની શરૂઆત કરીએ છીએ ધ હાઉસ પેરો ધોરણ 10 નું એક યુનિટ છે મારા પીછાવાળા મિત્રો એની એક સ્ટોરી છે ને આ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે આ શોર્ટ નોટ મેં અત્યારે શું કામ લીધી કારણ કે ભાઈ દસ યુનિટ છે તમે આ શું કામ લીધી કારણ કે એક તો મારી આ ફેવરિટ શું કહેવાય યુનિટ છે મારું ફેવરિટ યુનિટ છે એમાં આ ચકલી મારી ચક્કી ફેવરિટ છે તમે જોવો મારી હામ જ જોઈ રહી હવે આ યુનિટમાં પેલા તો તમને છે ને હાઉસ સ્પેરો હાઉસ નું ગુજરાતી શું થાય ઘર સ્પેરો એટલે ચકલી તો ઘરની ચકલી એના વિશે આખી આખી સ્ટોરી પેલા તમને ખબર હોય તમને ખબર હોય તો આમ વિચારવાનું કે મને આ પૂછવાની છે ને એટલે આ પેલા આખી તમારી રીતે મગજમાં ગુજરાતી સ્ટોરી બનાવી લે કે એક વખત શુભાંગી છે અને મૈત્રી છે ને દેવાંગી છે ને એના ફેમિલી સાથે ક્યાં બેઠા હતા બગીચામાં બેઠા હતા ભાઈ બગીચામાં બેઠા સ્ટોરી પ્રમાણે કહું છો બગીચામાં બેઠા હતા ને એમાં અચાનક એક પક્ષી આવ્યું તો પક્ષી ત્યાં બેઠું તરત શુભાંગી બોલી વાહ કેવી સરસ ચકલી છે ત્યાં મેં ઓલી દેવાંગી બોલી ભાઈ ચકલી નથી એ શું છે દરજીડો છે ભાઈ પછી દર જીડામાનામાં શું તફાવત છે એ બધી વાત કરી હતી કઈ રીતે પછી ચકલી વિશે વાત કરી હતી ભાઈ ચકલી છે ને એ માણસોની આજુબાજુમાં રહેતું પક્ષી છે ત્રણ પ્રકારના પક્ષી બતાવ્યા એક જંગલમાં રહેતા હોય એવા પક્ષી હોય એક પાણી ઉપર રહેતા હોય એવા પક્ષી હોય અને એક જે માણસોનું હેબિટેટ્સ હોય એનું રહેઠાણું હોય એની આજુબાજુમાં રહેતા પક્ષીઓ હોય આવી બધી સ્ટોરી બધા બધી સ્ટોરીમાં બધી શોર્ટ નોટમાં વિચારવાની આવી રીતના યાદ રાખવાની તો જ યાદ ઝડપથી રેસે ભૂલાય નો કહેવાય ઓલું તો આવું પાક જ એમ નહીં ભેગું થાય ચલો આખી કે ભાઈ પછી ચકલીઓ છે આપણે મકાન એવા બનાવવા માંડ્યા કે ભાઈ આખે આખા પેક મકાન ચકલી ક્યાં રહે માણસના ના ઘરની આજુબાજુ આપડે ઘરે વાડીએ ગામડે શું કહેવાય મકાન એવા હોય ઓસરી તો ત્યાં ચકલીઓ માળા બનાવે કોઈ દી હંસ આવી માળો બનાવ્યો ન બનાવે એ ચકલી છે એ આપણે માણસો ભેગી રહેવા અને એ આપણી સાથે સેફ મહેસૂસ કરવાવાળી વાળી છે એટલે એ આપણી સાથે રહે પણ હવે આપણે મકાન જ એવા બનાવીને ખાં ને પેક મકાન અંદર મસલું ન જાય એમાં ક્યાં સકલું જાય બરાબર છે પછી એને આખી વાત કરી શુભાંગીન ભાઈ તારે બનાવ ચકલીને બચાવી હોય ને તો નેસ્ટ બનાવો માળા બનાવો અત્યારે ઘણા બધા લોકો માળા બનાવે

ઝૂલોજી માં અભ્યાસ કરતી હતી એના પક્ષીઓનો અભ્યાસ કરતી એને બધી ખબર હોય કરેક્ટ એટલે એની ભૂલ સુધારે છે હર મિસ્ટેક એટલે કે સુભાંગ એની મિસ્ટેક સુધારે છે સી સેઝ તેણી એક તેણી કહે છે કે ધેટ ઈટ ઇઝ અ ટેલર બર્ડ કે કહે છે કે ભાઈ આ પક્ષી દરજીડો છે ટેલર બર્ડ છે ઈટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન તું જો એનો કલર કેવો છે યલોઇશ ગ્રીન છે કે ઇટ ઇઝ સ્મોલર સ્મોલર ધેન સ્પેરો એટલે નાનકડું અને જો એ ચકલી ચકલી નાનું નાનું છે 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 આ કલર કેવો બદામી જેવો છે અને એનો કલર કેવો યલો ગ્રીન કલર છે સી ઓલ્સો સેઝ અને તેણીએ બીજુંય કીધું દેવાંગી બધું કહે છે કે ધેટ ધ બર્ડ્સ મેક એટમોસ્ફિયર લાઈવ લાઈવ એટલે કે આપણી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે વાતાવરણ છે એ હંમેશા આમ ખુશનુમા અને જીવંત રાખે છે કે ના ભાઈ ના પક્ષીઓ આપણા વિશે આપણે આજુબાજુમાં હોય ને મજા જ આવી જાય જીવન જીવવાની એમ ધે હેવ મચ ઇમ્પોર્ટન્સ ઇન અવર વર્લ્ડ ધે હેવ એટલે તેઓનું કોનું પક્ષીઓનું મચ ઇમ્પોર્ટન્સ એટલે ઘણું બધું મહત્વ છે ઇન અવર વર્લ્ડ આપણી આ પૃથ્વી ઉપર છે ને આનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે ઓકે સ્પેરોઝ સ્પેરોઝ હવે છે આર નંબર સીન એટલે 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 જો દેખાય અત્યારના જમાનામાં લેસ ઓછી અને નંબર્સ સંખ્યામાં એટ કે વર્તમાનમાં વર્તમાનમાં અત્યારે ચક્કલિયુ છે ને ભાઈ બહુ ઓછી સંખ્યા દેખાય છે પહેલા જેટલી નથી દેખાતી એકચ્યુલી આમ તો વી હેવ ડિઝાઇન્ડ જો એવું વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ આપણે આપણા ઘરની ડિઝાઇન જ એવી કરી નાખી છે આપણે આપણા ઘરનું મકાન જ એવું બનાવી નાખ્યું છે ઇન સર્ચ અ વે એવા રસ્તામાં એવી રીતે કરી નાખ્યું છે કે ધેટ ધ બર્ડ્સ કે તેના કારણે પક્ષીઓ કે નોટ એન્ટર્સ પક્ષીઓ એન્ટર થઈ શકતા નથી ઇન ધ હાઉસ શું કામ આપણે પેલા જો ઓસરી વાળા મકાન હતા ખુલ્લા મકાન તો એમાં બધું બંધ ન થઈ જાય ખાલી જે ઘર હોય ને અંદર એ જ દરવાજે તાળું મારી દો એટલે એ અંદર બસ ઓસરીની બધું ખુલ્લું અહીંયા ચકલા ચકલી બધા રહેતા હોય પણ હવે મકાન એવા બનાવીને એક હા પેક ડેલી બંધ એટલે કોઈ નહીં કાંઈ અંદર ચકલું ન ફરકે ને એવા મકાન બને હવે ચકલાઓ જાય કેમ બિચારા એ તો આપણી સાથે જ રહેવા વાળા છે એ કઈ અહીંયા પાણીમાં જઈને તરે હંસલાય રે ન ભેગું થાય હવે એના પછી એક વાત કરીએ કે ધોરણ દસ અને ધોરણ બારમાં જે લોકો ભણી રહ્યા છે ને એને શોર્ટ નોટ યાદ નથી એની બધી તમામ પ્રકારની શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના જેટલા પણ જે ગુજરાતના ખા લોકો જે છે શિક્ષકો

એટલે લાભ લઈ લેજો અને બે જ દિવસમાં તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે અને આ પ્રશ્નપત્રો સોલ્વ કરી નાખા એટલે તમારે બેડો પાર બીજું કઈ કરવાની જરૂર રહેતી નથી સો ટકા બધું આમાંથી જ પૂછાઈ શકે છે

સ્પેરોનેટ્સ ચકલીઓના માળા એટલે માળો બનાવવો જોઈએ વી શુડ ઓલસો ફીડ ધેમ આપણે તેને નાજ ખવડાવવું જોઈએ વી શુડ સેવ ધેમ ફ્રોમ એક્સટેન્શન આપણે એને એમના જીવનમાંથી બચાવવા જોઈએ એને સેવ રાખવા સેવ ગાંઠિયાવાળી સેવની એને હંમેશાની માટે રાખશો તો આપણે 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 આવનારી પેઢીયાને જોઈ શકશે એવી વાત આપણે આમાં કરેલી છે તો કેવી લઈ ગયું મજા આવી કે નહીં આવી રીતે શોર્ટ શોર્ટ નોટ નોટ તમામ પ્રકારની છે એ કરવાની એટલે કોઈ દિવસ નહીં વિદ્યાર્થી મિત્રો કરી કરી દેજો દેજો ચેનલને અને આપણો પેપર સેટ હજી સુધી નથી મંગાવ્યો એની નીચે બધી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને નંબર પણ આપણે આપી દીધા છે એમાંથી મંગાવી લેવાનું રહેશે ફરી વાર નવા વિડીયોમાં મળીશું આવી કંઈક નવી જ ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ